ગુજરાત સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના કમિટી મેમ્બર એડવાઇઝર એવા માનનીય શ્રી રાજેન્દ્રભાઈ પટેલને આપણે સાંભળીએ. રાજેન્દ્રભાઈ, પ્રિય મિત્ર સુભાષભાઈ અને અન્ય મિત્રો, હું માત્ર ભાષાની વાત કરીશ. એટલે ભાષા પ્રત્યેની સભાનતા એ આપણને સંસ્કૃતિને સમર્થન કરવા માટે સતત પ્રેરે છે. અને સંસ્કૃતિ સચવાય છે એમ આપણો વારસો સચવાય છે. બહુ દૂરની વાત નથી, લગભગ 1637માં ફ્રેન્ચ ભાષાના બહુ જ મોટા ફિલસૂફ દેકાર્ત એક વાત કહી કે આઈ એમ થિંકિંગ ધેરફોર આઈ એમ, હું વિચારું છું માટે મારું અસ્તિત્વ છે. આપણે જાણીએ છીએ કે આપણા વિચારોને ભાષા હોય છે. એક ગુજરાતી વ્યક્તિ વિચારે છે તો એને એની ભાષા ગુજરાતી છે, એક મરાઠી વ્યક્તિ વિચારે છે તો એની ભાષા મરાઠી છે. એમ વિચારોને ભાષા હોય છે અને એના થકીથી એ પોતાની સમગ્ર સંસ્કૃતિમાં એ સતત એની અંદર પ્રદાન કરતો રહે છે. એટલે જ્યારે વ્યક્તિ પોતાની ભાષાથી હટી જાય છે ત્યારે ધીરે ધીરે એ પોતાની મૂળ સંસ્કૃતિથી પણ જુદો થતો જાય છે. આ બહુ જ મહત્વની વાત છે અને એટલી બધી મહત્વની વાત છે કે તેના પ્રત્યે આપણે કદી ધ્યાન પણ નથી રાખ્યું. એક કાળે આ વિશ્વમાં 7,500 જેટલી ભાષાઓ હતી, આજે લગભગ 3,500 ભાષાઓ છે અને દર વર્ષે લગભગ 10-11 ભાષાઓ લુપ્ત થઈ રહી છે. તો વાસ્તવમાં તો આપણે આપણી જે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ હતી એનાથી વિમુખ થતા જઈએ છીએ ને. આપણે એક એવા યાંત્રિક જીવન તરફ ધસી રહ્યા છીએ કે જ્યાં સંવેદનશીલતા અને પોતાના વારસાનો સતત હ્રાસ થતો રહે છે. જોકે ભાષા એ પ્રવાહિત છે, એટલે એવું નથી કે ભાષા બદલાય નહીં, સતત બદલાતી રહે છે. એ નદીના પ્રવાહ જેવું છે અને બદલાવી જ જોઈએ. પરંતુ એ બદલાવ જે થાય છે એ સહજ અને નૈસર્ગિક પ્રવાહમાં થવો જોઈએ, જેથી કરી એની કોઈ આડઅસર આપણી આ સંસ્કૃતિ અથવા આપણી આ જે વારસા પ્રત્યે કોઈ કોઈ અન્યથા એવી વિકૃતિ ઊભી ના થાય. એટલે મને એમ લાગે છે કે અમે તો સાહિત્યનો જે વ્યાખ્યા કરીએ છીએ તો બહુ સ્પષ્ટ છે કે ભાઈ સંસ્કૃતિના સારભૂત તત્વનું સંવર્ધન કરે એ સાહિત્ય. આ અમારી એક પરિભાષા છે સાહિત્યકારોની. પરંતુ સામે છેલ્લે વિનોબાએ બહુ સરળ વ્યાખ્યા આપી છે, સૌને સાથે રાખે સાહિત્ય. આપણી સંસ્કૃતિ ક્યાં છે અને કેવી રીતના ઊભી છે, તો એક ગુરુએ એક ગુરુના આશ્રમમાં શિષ્ય ભણવા જાય છે ને, એની એક જ આવશ્યકતા હોય છે કે મને સ્વર્ગ મળે. એટલે ગુરુએ કહ્યું, તું અભ્યાસ કર, પરિશીલન કર, ધ્યાન તપ કર, મળશે. પેલો વરસ થાય ને પૂછે, ગુરુજી મને ખરેખર સ્વર્ગ મળશે અથવા સ્વર્ગ ક્યાં છે? આમ કરતા ગુરુજી કે તું હજુ અભ્યાસ કર, હજુ તું તારામાં અધૂરપ છે. એમ કરતા કરતા એને તો એ અભ્યાસ પૂર્ણ કરીને જવાનો દિવસ આવ્યો અને ગુરુજીને અંતે મળવા ગયો કે મને સ્વર્ગ મળશે ખરું? તો ગુરુજીએ કહ્યું કે ભાઈ, સ્વર્ગ તો માત્ર તારાથી 3 પગલા દૂર જ છે. એક છે સદભાવ, સદવિચાર અને સદકર્મ. દરેક ભારતીયના હૃદયમાં આ ત્રણેય વસ્તુ છે, સદવિચાર, સદભાવ અને સદકાર્ય. આ આપણા લોહીમાં ભળી ગયેલું તત્વ છે, આપણે નથી ખોળી શકતા. એનું કારણ એટલું જ છે કે આપણે આપણી માતૃભાષાથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. એટલે આપણી આ સહજ જે ગુણવત્તા છે આપણી અંદર રહેલી, એનાથી પણ આપણે દૂર થયા છે. હું માનું છું કે આપણે સૌએ આપણી ભાષાનું જતન કરવું. અમે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ જે કરીએ છીએ, આ હવે 5મો પડાવ આવશે, તો અમારો ધ્યેય એક જ છે કે બને એટલા યુવાનો એ ભાષા અને સાહિત્ય માટે અભિમુખ બને, અને તો જ આપણી આવનારી જે પેઢી છે અને આવનારો સમય છે એ આપણને આનંદ અને સુખ આપી શકશે. આભાર.